ભચાઉ તાલુકાના સુપર ગામ પાસે આવેલી કેનાલનું પાણી છોડાતા ખેડૂતો મુશ્કેલીમાં. ભચાઉ તાલુકાના સુપર નજીક આવેલી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું, પણ ખેડૂતોને પાણી માટે સરકાર દ્વારા આદેશથી ત્યારે હાલ કચ્છ વરસાદ નથી ત્યારે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે સરકાર તંત્રના અધિકારીઓ લાઈન તેમજ મશીનરી હટાવી લેવાય છે, તેમજ પોલીસ સાથે રહી ખેડૂતોની પાઇપલાઇન કેનાલ પરથી હટાવી રહ્યા છે. નર્મદા કેનાલમાં મોટા મોટા ગાબડા પડેલ છે, તે કેનાલને રિપેરિંગ પણ નથી કરાવતા, અને વધુ પાણી કેનાલમાં વરસાદનું આવે છે ત્યારે તૂટેલી કેનાલમાંથી ખેડૂતોના ખેતરમાં પાણી વહી જાય છે અને ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવું પડે છે. આ કેનાલમાં પાણી હોવા છતાં કેનાલવાળા અને પોલીસવાળા અમારા સામે લૂકી દાદાગીરી વાપરે છે. પાણી ખેંચી છે તો અમારા પંપ ત્યાંથી હટાવી નાખે છે, કનેક્શન અમારા પાણીના કાપી નાખે છે. હવે એક તો આટલો બધો વરસાદ ખેંચાણો છે, પહેલો વરસાદ સારો પડ્યો હતો તો વાવણી કરી નાખી છે, હવે વરસાદ ખેંચાતા પાણીની બહુ જરૂરિયાત છે. જો આમાંથી પંપિંગ કરીને પાણી ખેંચી છે તો અમારા મશીન ઉપાડી જાય છે અથવા તો કનેક્શન કાપી નાખે છે, પાણી ખેંચવા દેતા નથી. તો હવે અમારે ક્યાં જવું, એને કહેવું, એની પાસે રાવ નાખી. કેટલા દિવસથી આવી સમસ્યા છે? આવી સમસ્યા લગભગ પહેલાં પાણી આવ્યું ત્યારે 5-7 દિવસ ખેંચવા દીધું, અત્યારે 3-4 દિવસ થયા તો સખત ખરેખર એક ચોર જેવું અમારા સામે વર્તમાન કરી રહ્યા છે. જો કરી તો અમારા સામે દાદાગીરી કરે છે. કેનાલ જે તૂટી છે એનું શું છે? કેનાલ તૂટવાનું એક તો કારણ છે કે જે ચોમાસાનું પાણી આવ્યું એનાથી તૂટી છે, પણ તેના નીચે એક વ્યક્તિની ખેડૂતની પાઇપલાઇન છે. એ પાઇપલાઇન કેનાલવાળા રિપેર કરવા માંગતા નથી. જો એ પાઇપલાઇન રિપેર ખેડૂતને ન કરી આપે તો ખેડૂત કઈ રીતના એ કેનાલ તોડીને પાઇપલાઇન નાખી શકે? એટલા માટે ખાસ ખેડૂતની એ રજૂઆત છે કે પહેલાં મારી પાઇપલાઇન રિપેરિંગ કરજો અને બાદમાં કેનાલ રિપેર કરો સારી રીતે. અને બીજું બતાવવા કે જે આ ગામનું આપણે તમે પોતે જોઈ રહ્યા છો ખુલ્યું છે, મેઇન માર્ગ જ આ છે ગાયોને જંગલમાં જવા માટેનું, ત્યાં પણ એમને કાંઈ કરતા કાંઈ કર્યું નથી. અત્યારે કાયમનું 1-2 ઢોર કેનાલમાં પડી જાય છે, વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ પણ એનો નિકાલ લેતા નથી. તો સરકાર પાસે ખાસ કરીને તમારા પાણીની માંગ છે? આ ખાસ કરીને પાણીની, કે અત્યારે એક તો આ ઉપરવાળો રૂઠ્યો છે ને આ બાજુથી ગવર્મેન્ટે જો આવું કરે તો ખેડૂતને કેના પાસે જવું, શું કરવું, આત્મહત્યા કરવી, શું કરવું? તો આ કેનાલ નજરે ભરી છે અને પંપિંગ કરીને ખેંચવા નથી તો આમાં જ અમે આત્મવિલોપન કરી. ખરેખર આ જે રિપોર્ટર રાણાભાઈ આહિર, ભચાઉ કચ્છ, લોક ફરિયાદ ન્યૂઝ.